पूर्ण विद्यालय बड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनो हार्दिक स्वागत करे छे। आज आप धोरण 9 विषय संस्कृत पाठ नंबर 13 दृष्टिया गोग्रहण स्वतम सद्भाग्य गायो अपहरण सुखांत भयू छे। आ पाठ श्री महाकवि भास रचित पंचरात्रम माथी लेवामां आव्यो छे। आपणे आगळ जोई रह्या ते प्रमाणे भाषे एक अलग रीते महाभारतमांथी तो लीधो छे एनो, परंतु एक अलग रीते पोतानी रचना करी छे अने तेनी अंदर जाणे महाभारतनु युद्ध थयुं ज न होय तेवुं बतावामां आव्युं छे। दुर्योधन वगैरे कौरवो एक महायज्ञ करे छे अने आ यज्ञमां गुरु द्रोण दुर्योधन पासेथी पोतानी एक मांगणी करे छे गुरु दक्षिणीमां के पांडवोने अर्धु राज्य आपी देवुं जोईए। हवे अज्ञातवासमां पांडवो रही रह्या छे त्यारे शકુની પોતાના દાવપેચ માટે ઓળખીતો છે અને એ એક શરત મૂકે છે કે 5 રાતની અંદર જો પાંડવો મળી જાય તો પાંડવોને અર્ધું રાજ્ય આપી દઈશું એ બાબતે તે મંજૂર કરાવડાવે છે। હવે પાંડવો વિરાટ રાજાને ત્યાં રહેતા હોય છે અને વિરાટ રાજાને ત્યાંની ગાયોનો કૌરવો અપહરણ કરે છે અને ત્યારે ત્યાં છુપાવેશે રહેલા પાંડવ તેને હાંકી કાઢે છે અને તેમાંથી અર્જુનના પુત્ર અભિમન્યુને તે પકડી લાવે છે તેનું ચિત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે આપણા પાઠની અંદર। તો જ્યારે તેને પકડીને લઈને આવે છે અને પોતાના પિતા જે પોતાની ઓળખાણ આપેલી નથી પરંતુ પોતે બૃહ્મેલા સ્વરૂપે છે અને ભીમ બલ્લવ સ્વરૂપે છે તે વિરાટ રાજાને ત્યાં અંદર પ્રવેશ કરે છે ત્યારે બંને સાથેની વાતચીતો થઈ રહી છે ત્યારે બૃહ્મેલા બોલે છે કે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની, હે અભિમન્યુ તારી માતા મજામાં છે ને। ત્યારે અભિમન્યુ કહે છે કે કેમ કેમ જનની નામ માતાનું નામ આપો છો, કેમ ભવાન ધર્મરાજો મેં ભીમસેનો ધનંજય એનમાં પિતૃવદ કામ્યમ શ્રીગતામ પૂછશે કથા, શું આપ મારા ધર્મરાજ છો ભીમસેન છો કે ધનંજય અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો। અભિમન્યુ વિચાર કરે છે કે જેમ તમે મારા પિતા હોય એ રીતે કેમ વાત કર્યા છો, મારી માતા વિશે કેમ પૂછી રહ્યા છો। ત્યારે બ્રહ્મને લાગે છે અભિમન્યુ અભી કુશલી દેવકી પુત્ર કેશવ કે હે અભિમન્યુ શું દેવકી પુત્ર એટલે કૃષ્ણ મજામાં તો છે ને। ત્યારે અભિમન્યુ કહે છે કથમ તત્ર ભવંતમ અભી નામના, કેમ કે તે શ્રીમાને પણ નામથી અથ કિમ હાજી હાજી કુશલી ભવંત સંતુષ્ટ કે આપના જે સંબંધી છે કૃષ્ણ તે મજામાં છે। ઉભૌ પરસ્પરમ અવલોક્ય બંને એકબીજાને સામસામે જોઈ રહે છે। અભિમન્યુ તે થાય છે કે અમારા પિતા હોય એવી રીતે કેમ પ્રશ્ન કરી રહ્યા છે। અભિમન્યુ અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે, કથમ ઇદામિ સાવજ્ઞમ ઇવમ આસતે, એટલે બલ્લવ અને બૃહ્મલલા જે અભિમન્યુ અરે અર્જુન અને ભીમ છે તે તેની અન્ય વચ્ચે હસી રહ્યા છે, એટલે એટલા માટે અભિમન્યુને થાય છે કે કેમ તમે મારી સાથે હસી રહ્યા હોય એવું લાગે છે। ત્યારે બૃહ્મલલા બોલે છે કે ન ખલુ કિંચિત, ખરેખર કંઈ નથી, અમે તો અમારા માટે હસીએ છીએ, તારું કાંઈ છે નહીં। ત્વમ તું પાર્થ પુત્ર અને તો અર્જુનનો પુત્ર છે, જનાર્દન તવ માતુલ, જનાર્દન એટલે કૃષ્ણ દેવકીના પુત્ર કેશવ તારા મામા છે, માતુલ એટલે મામા છે, તો ચ તરુણ અને તો યુવાન પણ છે, તથાપિ તેન પદાદિના ગૃહિત
તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો? કે જે પગી ચાલીને આવતા હતા મારા માણસો તેની સાથે પકડાઈ ગયો, કારણ કે તું તો કેવો મહાન છે, અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે અને પાછો યુવાન છે, છતાંય તું પકડાઈ ગયો? અભિમન્યુ કહે છે, અલમ સ્વચ્છંદ પ્રણાલયપન, સ્વચ્છંદ રીતે ગુલામ કરો, રહેવા દો, અસ્માકમ કુલે આત્મશ્લાઘતા ઉચિતા નાસ્તી, અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી. એટલે અભિમન્યુ કહે છે કે અમારા અમે જાતે કોઈ પોતાની પ્રશંસા કરતા નથી. રણભૂમો હતેશુ સરાન પશ્ય, રણભૂમિમાં ફણાયેલા ઉપર ફણાયેલાને જો મમ વિના નામાંતરમ ન ભવિષ્યતિ, તેમના ઉપર તેવા પાણોને જુઓ, કારણ કે મારા વિના બીજું નામ નહીં હોય. રણભૂમિમાં હણેલા શરાન, સર એટલે પાણ, જે પાણો છે એના ઉપર જુઓ, કારણ કે એના ઉપર મારા સિવાય બીજું કોઈનું નામ ન હોય. જ્યારે યુદ્ધ થયું આ રણભૂમિની અંદર રણમેદાનમાં, ત્યારે જે હણાયા છે, જેને ઘાયલ થયા છે, જેને મૃત્યુ પામ્યા છે, એના શરીરે જે બાણ વાગ્યા છે, એ બાણ જોઈએ કોના છે? એ આ અભિમન્યુના છે. હું સ્વપ્રશંસા મારે કુળમાં થતી નથી, પણ આ તમે પૂછો છો માટે હું કહું છું કે જે હણાયેલા છે એને જઈને જુઓ, એ બાણને જુઓ, એ મારા સિવાય કોઈનું બાણ નહીં હોય. બૃહ્ણલા આત્મગતમ મનમાં સમ્યક આહ કુમાર, કુમાર બરાબર કહે છે, મનમાં એવું બોલે છે. પછી પ્રકાશમ એટલે મોટેથી બોલે છે, એવમ વાક્ય સો ડેરિયમ કિમર્થમ તેન પદાંતિમ ગૃહિત, માત્ર વાક્ય એટલે વાણીની શૌર્ય એટલે સુરવીરતા શા માટે તે પગપાળા વડે પકડાયો, પદાર્થતા ગૃહિતો એટલે પગપાળા વડે. તો આટલી બધી પ્રશંસા તો કરે છે, પણ તો જે પગપાળા ચાલીને આવતા હતા અમારા યોદ્ધાઓ, એમની સાથે કઈ રીતે પકડાઈ ગયો? ત્યારે અભિમન્યુ કહે છે, અશસ્ત્રો માં વિગત સ્તસ્તો અસ્મિ ગ્રહતમ ગત, અશસ્ત્રો એટલે શસ્ત્ર વગર મારી ઉપર આવી ગયો, તેથી હું પકડાઈ ગયો, મારી જોડે શસ્ત્ર ન હતું ત્યારે હું પકડાઈ ગયો છું. રાજા ત્વયતામ ત્વયતામ અભિમન્યુ, ઉતાવળ કરો, ઉતાવળ કરો, ફટાફટ જલ્દીથી અભિમન્યુને લઈ આવો. એટલે ત્વયતા એટલે ઉતાવળ કરો, અને ત્વયતામ એટલે જલ્દી લઈ આવો. કોને? અભિમન્યુને. બૃહ્ણલા ઈત ઈત કુમાર, કુમાર આ બાજુ આવાજુ, એષ મહારાજ, આ મહારાજ, ઉપસ્તરે તું કુમાર, કુમાર તેમની પાસે જાઓ, કુમારને કહે છે તેમની પાસે જાઓ. અભિમન્યુ આકર્ષે મહારાજ, અરે આ કોના મહારાજ? ત્યારે બૃહ્ણલા કહે છે કે ન ન બ્રાહ્મણેન સહાસ્યતે સહાસ્તે, નાના બ્રાહ્મણ સાથે બેઠા છે અભિમન્યુ. બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ સાથે ઉપગમ્ય એટલે પાસે જાય છે. ભગવાન અભિવાદરે, ભગવાન હું તમને પ્રણામ કરું છું. ભગવાન એહી એહી વત્સ એટલે આવ આવ વત્સ, અભિમન્યુ કહે છે. અને ગૃહિતમ અસ્મિ, હું ઉપક્રોધ થયો. રાજા એહી પુત્ર, આવ આવ પુત્ર, આત્મગતમ એટલે મનમાં આવે છે. કથમ મામ નામા નાભિવાદયતી, મને કેમ પ્રણામ કરતો નથી? અહો સિક્ત ખલો અયમ ક્ષતિકુમાર, અહમસ્ય દર્પસ્યમ કરોમી, ખરેખર આ ક્ષત્રિય ઉછાનછરો છે બહુ જ, અને એના અભિમાનને શાંત કરવા માટે હું કંઈક કાર્ય કરું છું. પ્રકાશમ પછી મોટેથી બોલે છે કે એ વાસ્તુ બધું મનમાં બોલે છે, ખરેખર આ ક્ષત્રિય બધું ઉછાંછડો છે, હું એને અભિમાનને શાંત કરવા કાર્ય કરું છું. આ મનમાં બોલે છે અને પછી મોટેથી બોલે છે, અથમ કેનાય ગૃહિત, તો આને કોણે પકડ્યો? ત્યારે ભીમસેન બોલે છે કે મહારાજ
मया बल्लवेन એટલે મહારાજ મે બલ્લવે એટલે બલ્લવ જે નામ ધારી ભીમ હતો તેણે અભિમન્યુ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ નિશસ્ત્રે એમ કહો એટલે અભિમન્યુ એમ કહે છે કે નિશસ્ત્ર એટલે જે જ્યારે શસ્ત્ર હાથમાં કશું જ ન હતું ત્યારે મને પકડ્યો છે એમ કહો મેં પકડ્યો છે તમે પકડ્યો છે ખરો પણ એવું બોલો કે જ્યારે એની જોડે શસ્ત્ર હતા ને ત્યારે ભીમસેન શાંતમ પાપમ પાપ શાંત થાવ સહજો મેં પ્રહરણ ભુજો ધનુ તું દુર્બલે ગુહેતી મારા બે હાથ સ્વાભાવિક શસ્ત્ર છે શું કહે છે મારા બે હાથ બાહુ ભુજ એટલે હાથ બાહુ જે મારા બે હાથ છે એ શસ્ત્ર સમાન છે ધનુષ્ય ધનુ એટલે ધનુષ્ય દુર્બલે એટલે દુર્બળો ગ્રહ્યત એટલે ગ્રહણ કરાય છે ધનુષ્ય તો દુર્બળ લોકો ગ્રહણ કરે છે કારણ કે મારા હાથ જ એક શસ્ત્ર છે અને ભીમસેનમાં જે ભીમ આપણે કહીએ છીએ તેમાં એટલી શક્તિ હતી અને હાથ પણ શસ્ત્ર સમાન હતા કે એની એટલી શક્તિથી આ બાહુઓની શક્તિથી તેને પકડે છે અભિમન્યુ કિમ ભવાન મમ મધ્યતા તો તતુલ્યમ વદતી શું આપ મારા મધ્યમ તાજ છો કે જે તેમના જેવું બોલે છે અભિમન્યુ વિચાર કરે છે કે જેમ મારા મધ્યમ પિતા એટલે ભીમ હોય તેમ બોલી રહ્યા છો રાજા પુત્ર કહ અધ્યમ અયમ મધ્યમ નામ હે પુત્ર આ મધ્યમ કોણ છે રાજા કહે છે કે મધ્યમ પિતા એટલે મધ્યમ આ કોણ છે ત્યારે અભિમન્યુ કહે છે શ્રુયતામ સાંભળો ય ખલુ જરાસંગ પંચ તત્વ અનયત સહ જે ખરેખર જરાસંગ નામના જરાસંગ નામનો જે રાક્ષસ હતો એને પંચતત્વ ભળી જવું એટલે મારી નાખવું એટલે જેણે ખરેખર જરાસંગને મારી નાખ્યો તો તે તતઃ પ્રવેશત ઉત્તર પછી ઉત્તર પ્રવેશે છે ઉત્તર એટલે જે રાજાનો રાજકુમાર હતો અને એ રાજકુમારનું નામ હતું ઉત્તર એટલે ત્યારબાદ એ ઉત્તર પ્રવેશ કરે છે હવે ઉત્તર બોલે છે કે તાત અભિવાદયે પિતાજી પ્રણામ કરું છું ઉત્તર શું કહે છે કે હે પિતાજી તમને પ્રણામ કરું છું રાજા આયુષ્યમાન ભવ પુત્ર હે પુત્ર તો આયુષ્યમાન થા અથવા દીર્ઘાયુ થા અપી પૂજિતા કૃતકર્માણ યુદ્ધા જેમણે પરાક્રમ કર્યા હોય તે યુદ્ધાને શું પૂજ્યા જેણે આ પરાક્રમો કર્યા છે એવા યુદ્ધને પૂજવા જોઈએ ઉત્તર પૂજિતા પૂજ્યા છે પૂજ્ય તમસ્ય ક્રેદમ પૂજા સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો ઉત્તર કહે છે જેને સૌથી વધારે પૂજવા માટે યોગ્ય હોય તેમની પૂજા કરો એટલે રાજા કહે છે પુત્ર કશ્ય પુત્ર કોની ઉત્તર કહે છે કે ઇત્રા ઇહ અત્ર ભવત ધનંજયસ્ય એટલે કહે છે કે અહીં આ શ્રીમાન ધનંજયની એટલે અર્જુનની રાજા કહે છે કથમ ધનંજયતી કેમ ધનંજયની ઉત્તર અથ કિમ હા કેમ કે અત્ર ભવતા સ્મશાને યાતમ ની ઇજ ધનુ હો તૃણી ચાક્ષયાસે ચારાય ભીષ્માય તય નૃપા ભગ્ના વયમ ચ પરી રક્ષિતા આ મહાશયે સ્મશાનાત એટલે સ્મશાનમાંથી નિજ ધનુ એટલે પોતાનું ધનુષ્ય ચ અક્ષય એટલે ખૂટે નહીં એવા અક્ષય એટલે ખૂટે નહીં એવા બાણોથી નૃપા એટલે ભીષ્મ વગેરે રાજાઓને ભગના એટલે ભગાડ્યા અને વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા એટલે જે અર્જુન છે કારણ કે એને સ્મશાનમાંથી પોતાના શસ્ત્રો લઈ અને આપણને ભીષ્મ ખૂટે નહીં જેનું બાણ કેવું છે અક્ષય એટલે ખૂટે નહીં તેવા બાણો લાવી
અને ભીષ્મ વગેરે જે રાજાઓ હતા એમને ભગાડી મૂક્યા અને આપણને બચાવ્યા છે, આપણું રક્ષણ કર્યું છે રાજા એવમ એતત એમ જ છે બ્રુહન્નલા પ્રસિદ્ધિતુ પ્રસિદ્ધિતુ મહારાજ મહારાજ પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ. ઉત્તર હે પનયા તું શંકા શંકા દૂર કરો, અયમ એવ ધનુ ધર્મ ધનંજય આજ ધનુધારી ધનંજય છે. એટલે ઉત્તર પોતાનો રાજકુમાર જણાવે છે કે જે આ બ્રુહન્નલા સ્વરૂપે રહ્યા છે તે જ અર્જુન છે બ્રુહન્નલા. યદિ અહમ અર્જુન તર્હિ અયમ ભીમસેન અયમ ચ રાજા યુધિષ્ઠિર. જો હું અર્જુન છું એ બ્રુહન્નલા કહે છે કે જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ એ અત્ર ભવન તમે પિતર તેને ખરું, અહીં આપ મહાશયો અને મારા વડીલો છો, તેનાથી ખરેખર નરચંતિ મયા ક્ષિપ્તા હસંત ક્ષિપ્તિ મામ દૃષ્ટિયા ગૃહ ગ્રહણમ સ્વંતમ પિતરો એ ન દર્શિતા. એટલે આથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા તેઓ મને અપમાનિત કરતા નથી. સદભાગ્યે ગાયનું અપહરણ સુખાંત રહ્યું છે જેને મારા વડીલો બતાવ્યા છે. એટલે એ કહે છે કે ગાયનું અપહરણ સુખાંત રહ્યું છે, કારણ કે ગાયનું અપહરણ થયું ના હોત તો મને મારા પિતાઓ ના મળત. એટલે ખરેખર ગાયનું અપહરણ સુખાંત રહ્યું છે. ઇતિ ક્રમેણ સર્વાના પ્રણમતી સર્વે તસ્મી આશીર્વાદન વદંતી. એમ કહી વારાફરતી બધાને તે પ્રણામ કરે છે અને બધાને આશીર્વાદ આપે છે. હવે આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. તમારે બોર્ડ ઉપર નોંધેલું છે તે નોંધવાનું રહેશે, ત્યારબાદ અનુવાદ અને સ્વાધ્યાય ઘરે પોતાની નોંધપોથીમાં લખવાનો રહેશે.